દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. મીટાસ સાહેબ, જો ન્યુક્લિયસ જ્યારે ડીકે થાય, ન્યુક્લિયસનો ક્ષય થાય, ન્યુક્લિયસ આપમેળે થતી પ્રક્રિયા છે. ન્યુક્લિયસમાં જે સ્વતઃ થતી પ્રક્રિયા છે, પહેલાં પણ મેં વાત કરી છે, સ્પોન્ટેનિયસ એની જાતે થતી પ્રક્રિયા છે. યુ કાન્ટ કંટ્રોલ, એને તમે રોકી શકતા નથી. તો બીટા ક્ષય પણ આપમેળે થતી પ્રક્રિયા છે, જે પોતાનામાંથી જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો નેગેટિવ બીટા, અને જો પોઝિટ્રોન ઉત્પન્ન કરે તો પોઝિટિવ બીટા ઉત્પન્ન કરે છે. હવે આ બધા જ નિયમોનું પાલન કરે છે. કયા? વિભંજનના અચળાંક વાળું આલ્ફા ક્ષય અને બીટા ક્ષય, એ બંને વિભંજનના નિયમનું પણ પાલન કરે છે. પછી અર્ધ આયુના નિયમનું પાલન કરે છે, પૂર્ણ ચક્રના નિયમનું પાલન કરે છે, સરેરાશ જીવન કાળ બધાનું પાલન કરે છે. બે પ્રકારના અહીંયા ક્ષય થાય છે, એક પોઝિટિવ ક્ષય અને એક નેગેટિવ ક્ષય અને એક પોઝિટિવ ક્ષય બીટાનું. એનું સામાન્ય સૂત્ર લઈએ પહેલા તો, જો ઝેડ એક્સ એ આ જનક ન્યુક્લિયસ છે, જનક ન્યુક્લિયસમાંથી જો નેગેટિવ ઇલેક્ટ્રોન બનશે, મતલબ ઇલેક્ટ્રોન બનશે, તો માઇનસ વન એ જીરો, તો એક માઇનસ થાય છે, તો બેલેન્સ કરવા માટે અહીંયા ઝેડ પ્લસ વન થશે. આપણે પોતે પણ જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન જાય તો, પણ અહીંયા શું થશે કે ઝેડ પ્લસ વન એના પરમાણુ ક્રમાંકમાં એક વધે, પરમાણુ ક્રમાંકમાં એક વધે છે, પરંતુ પરમાણુ દળાંકમાં એક વધારો થતો નથી. આવું કઈ રીતે શક્ય બને? પરમાણુ ક્રમાંક વધે પણ પરમાણુ દળાંક વધે નહીં. સીધી વાત છે, હું તમને સમજાવી દઉં. ધારો કે એક ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસમાં આપણી પાસે માની લે કે પાંચ પ્રોટોન છે અને પાંચ ન્યુટ્રોન છે. ઓકે, આપણે કહી દઈએ કે આ પ્રોટોન છે અને આ છે ન્યુટ્રોન છે. હવે થશે શું? તો એક પ્રોટોન, એક ન્યુટ્રોન છે, એ ન્યુટ્રોન પ્રોટોનમાં બદલાઈ જશે. એક ન્યુટ્રોન શામાં બદલાઈ જશે? પ્રોટોનમાં. આપણે એનો એનો અર્થ શું થયો? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બંને થયા, હે? અને ઝેડ નો અર્થ શું થયો? ફક્ત પ્રોટોન, જે અહીંયા કેટલા છે? પાંચ છે, ને પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કેટલા થયા? દસ થયા. આ જનક ન્યુક્લિયસ સમજી લો. શું સમજી લો? જનક ન્યુક્લિયસ. હવે જ્યારે એમાંથી એક ન્યુટ્રોન બદલાઈને પ્રોટોન બને, તો આ ન્યુટ્રોન, ધારો કે આ ન્યુટ્રોન છે, એ ચેન્જ થઈ અને શું બની ગયો? પ્રોટોન. પ્રોટોન બને એટલે પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન શું કરે? ઉત્સર્જિત કરે, એ જે નેગેટિવ બીટા છે, આવ્યા બીટા નેગેટિવ છે. હવે એ સમય દરમિયાન એ બદલાઈ અને એક મિનિટ, આપણે પાંચ પ્રોટોન છે ને, પ્રોટોન પાંચ કરી દેવા દો, દસ થાય ને, વન ટુ થ્રી ફોર ફાઈવ, પાંચ ન્યુટ્રોન ને પાંચ પ્રોટોન. ઓકે, હવે એક બદલાઈ જાય છે, એક બદલાઈ જાય છે એટલે અહીંયા આપણે એક લઈ લીધો, તો ટોટલ પ્રોટોન કેટલા થઈ ગયા? હવે છ થઈ ગયા, તો ઝેડ બરાબર છ થઈ ગયા, મતલબ ફાઈવ પ્લસ વન થઈ ગયો, એક વધી ગયા. અને ટોટલ ન્યુક્લિયોન કેટલા છે? એજ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન, તો ટેન ના ટેન જ રહે છે. મતલબ એના એક ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર થઈ જાય છે, કોઈ નવો પ્રોટોન ઉમેરાતો નથી અંદર. સમજો છો ને? આપણે એ એટલે તો ટોટલ ન્યુક્લિયોન ની સંખ્યા. તો પહેલા અહીંયા પાંચ પ્રોટોન હતા અને પાંચ ન્યુટ્રોન હતા, હવે જનિત ન્યુક્લિયસમાં એ બનશે ત્યારે પી પ્લસ એન માં પ્રોટોન કેટલા થઈ જશે? છ, અને ન્યુટ્રોન કેટલા થઈ જશે? ચાર, ને ટોટલ તો દસ જ રહેવા, એટલે એ નહીં બદલાય, એ એનો એ જ રહેશે. બદલાશે શું? ઝેડ બદલાશે, એક વધશે, પહેલા હતો એના કરતા એક વધારે. ઓકે, એ જ પ્રક્રિયા આની અંદર થાય છે કે ઝેડ એક્સ એ એક ઇલેક્ટ્રોન બહાર કેમ આવે છે? કારણ કે ન્યુટ્રોન નો પ્રોટોન બની ગયો. એ દરમિયાન એક એન્ટી પાર્ટિકલ ઉત્પન્ન થાય છે, જેને એન્ટી ન્યુટ્રીનો કહે છે, ઇલેક્ટ્રોન નો એન્ટી પાર્ટિકલ, જેને એન્ટી ન્યુટ્રીનો કહે છે. હવે આ એન્ટી ન્યુટ્રીનોને બેઝિકલી જ્યારે આપણે સમજીએ કે એન્ટી ન્યુટ્રીનો શું છે, તો એ
આમ કહેવા જઈએ ને તો બ્રહ્માંડનો સૌથી નાનો પાર્ટિકલ, સૌથી નાનો પાર્ટિકલ. આપણે તો પરમાણુને પણ કેવો કહીએ છીએ, એકદમ નાનો કહીએ છીએ ને. પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે. ઇલેક્ટ્રોન કરતા પણ નાનો પાર્ટિકલ, નહીવત દળ એ એટલો નાનો છે કે કોઈ પણ તત્વ મારી પસાર થઈ શકે, એવાના દિવાલમાંથી પસાર થઈ શકે, પૃથ્વીના આ છેડેથી એન્ટર થઈને બીજા છેડેથી નીકળી શકે, એટલો નાનો, બધામાંથી વચ્ચેથી નીકળી શકે, એટલો નાનો પાર્ટિકલ છે. એને આપણે શું કહીશું? એન્ટી ન્યુટ્રીનો. ઓકે, હા, એન્ટી ન્યુટ્રીનો દળ નહીવત હોય છે, પણ એની સ્પિન હોય છે. સ્પિન, સ્પિન પ્લસ ઓર માઇનસ 1/2. એકચ્યુઅલી આ ક્વોન્ટમ મિકેનિક્સનો ટોપિક છે, તમારે કદાચ આની અંદર કેમિસ્ટ્રીમાં આવતું હશે. સ્પિન, ઇલેક્ટ્રોન્સ ને આ એન્ટી પાર્ટિકલ ને સ્પિન હોય છે, પણ તેનું દળ કેવું હોય છે? નહીવત દળ હોય છે, જે લગભગ કહેવાય છે કે કોઈ પણ મટીરિયલમાંથી પસાર થઈ શકે. પૃથ્વી, આખી પૃથ્વીના એક છેડેથી બીજા છેડે સુધી આખી અર્થમાંથી પસાર થઈ શકે એવા એન્ટી પાર્ટિકલ છે, જે ન્યુક્લિયસમાંથી નીકળે છે, જેને શું કહીએ છીએ? એન્ટી ન્યુટ્રિન. ન્યુટ્રિનો પણ છે, જ્યારે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનશે ત્યારે ન્યુટ્રિનો નીકળશે. એનું ઉદાહરણ લીધું છે આપણે 15P32, 16S32, કારણ કે પ્રોટોન આ ફોસ્ફરસ છે, ફોસ્ફરસમાં એનો એક ન્યુટ્રોન પ્રોટોન બનશે એટલે 15 ના કેટલા થઈ જશે? 16. તો ફોસ્ફરસ પછી 16માં નંબરે આપણે આવક કોષ્ટકમાં જોઈ લો કેટલા છે. ફોસ્ફરસ પછી સલ્ફર છે, જુઓ, ફોસ્ફરસ પછી સલ્ફર છે, સલ્ફર. અને એના ઉપર તો 32 જ રહેશે ને, એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, જેને આપણે નેગેટિવ બીટા કહીએ છીએ ને, એન્ટી ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આની નોંધ આપણે આના પછી નોંધી લઈશું, બરાબર. હવે લઈએ બીટા ક્ષય. બીટા ક્ષયના સામાન્ય સૂત્રમાં જનક ન્યુક્લિયસ તો એ જ આપણું ZXA, પરંતુ અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હતો એના બદલે અહીંયા શું ઉત્પન્ન થાય છે? પોઝિટ્રોન. પોઝિટ્રોન શું છે? પોઝિટિવલી ચાર્જ છે, તો આમાંથી 1 દૂર થશે, Z-1 થશે. અને સાથે સાથે એક પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે અને આ ન્યુટ્રિનો છે. હવે જો અહીંયા જેમ પહેલામાં લીધો હતો કે એક ન્યુટ્રોન શું બની ગયો હતો? પ્રોટોન. એમ અહીંયા એક પ્રોટોન શું થઈ જશે? ન્યુટ્રોન. એટલે એનો એ નહીં બદલાય, એ નહીં બદલાય, પણ બદલાશે શું? ઝેડ બદલાશે. ઝેડ બદલાશે, એક ઓછું થઈ જશે, કારણ કે એની પાસે ધારો કે શરૂઆતમાં 5 પ્રોટોન ને 5 ન્યુટ્રોન છે, 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન છે, એમાંનો એક ન્યુટ્રોન, એક પ્રોટોન બદલાઈને ન્યુટ્રોન થઈ જાય. ધારો કે આપણો એક પ્રોટોન છે એ બદલાઈને ન્યુટ્રોન થઈ જાય તો કેટલા થઈ જશે? 6 ન્યુટ્રોન થઈ જશે. તો એક પ્રોટોન ઘટી ગયો, એક પ્રોટોન ઘટ્યો એટલે શું ઘટ્યું? આની અંદર ઝેડ ઘટશે અને એમાં કોઈ ફરક પડશે? કોઈ ફરક નહીં પડે. તો આના અંતે ઉત્પન્ન થતો ઘટક શું છે? ન્યુટ્રોન. એ પણ એન્ટી પાર્ટિકલ છે, એ પણ પહેલાના જેમ જ દળ કેવું હોય? નહીવત, ફક્ત એની સ્પિન હોય. કેટલી હોય? પ્લસ ઓર માઇનસ 1/2 સ્પિન. અને એનું ઉદાહરણ પણ આપણે લીધું છે, 11Na22, 10Ne22, મતલબ કે એક ઘટાડો થાય છે. અહીંયા શું થાય છે? એક વધારો થાય છે. જનક ન્યુક્લિયસ કરતા જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 વધે છે. પરમાણુ દળાંકમાં કોઈ ફરક નથી પડતો. નેગેટિવ બીટા મતલબ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને એન્ટી પાર્ટિકલ એન્ટી ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. પ્લસ બીટા ક્ષયમાં જનક ન્યુક્લિયસ કરતા જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 ઘટે છે. દળાંકમાં કોઈ ફરક પડતો નથી. પ્લસ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, ઈ પ્લસ. ઓકે, પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને એ પણ એન્ટી પાર્ટિકલ ઉત્પન્ન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ન્યુટ્રીનો. ઓકે, એ જ ન્યુટ્રીનો દળ રહિત છે, એટલો સૂક્ષ્મ છે. અને આ શામાંથી આવે છે? પ્રોટોનમાંથી ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનમાંથી પ્રોટોન, ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને પ્રોટોનમાંથી ન્યુટ્રોનની પ્રક્રિયાને અંતે એન્ટી ન્યુટ્રીનો અને ન્યુટ્રીનો એ એના કેન્દ્રમાંથી ઉદ્ભવે છે, જેના પરિણામે અહીંયા આગળ એના પરમાણુ દળાંકમાં, પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થાય છે. ઓકે, આને એકવાર વ્યવસ્થિત નોંધી લઈએ. જો અહીંયા આને થોડીક નોંધ કરી લીધી છે, નેગેટિવ બીટા ક્ષયના નીચે લખશો કે અહીં જનક ન્યુક્લિયસ કરતા જનિત ન્યુક્લિયસ
નો પરમાણુ ક્રમાંક એક એકમ વધે છે, વધે છે ને, મતલબ ઝેડ માંથી ઝેડ પ્લસ વન થાય છે, તથા તેના પરમાણુ દળાંકમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા જનક ન્યુક્લિયસ કરતા જનિત ન્યુક્લિયસ નો પરમાણુ ક્રમાંક એક એકમ ઘટે છે, પરંતુ તેના પરમાણુ દળાંકમાં કોઈ ફરક પડતો નથી. આગળની આપણે ચર્ચા કરી લીધી છે. હવે અહીં બીટાક્ષયમાં પ્રોટોન નું ન્યુટ્રોનમાં કે ન્યુટ્રોન નું પ્રોટોનમાં રૂપાંતર થાય છે, તેથી તેના પરમાણુ દળાંકમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ અહીં ઉદ્ભવતા ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો કણને કોઈ વીજભાર કે દળ હોતા નથી, પરંતુ તેમને સ્પિન હોય છે પ્લસ ઓર માઇનસ 1/2. એન્ટી ન્યુટ્રિનો કે ન્યુટ્રિનો એટલા સૂક્ષ્મ હોય છે કે તે કોઈ પણ તત્વ કે પદાર્થમાંથી પસાર થઈ શકે છે, ઇવન પૃથ્વીની સપાટીમાંથી પણ પસાર થઈ શકે છે. એક એક્સ્ટ્રા માહિતી કે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને ત્યારે શું થાય, વાસ્તવમાં આ ક્રિયા ક્યાં થાય છે, ન્યુક્લિયસની અંદર થાય છે. જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન, ધારો કે આ બ્લુ કલરથી પ્રોટોન દર્શાવી દીધા અને બ્લેક કલરથી ન્યુટ્રોન દર્શાવી દીધા, યાદ રાખજો. ઓકે, આ ન્યુટ્રોન છે અને આ પ્રોટોન છે. તો પ્રોટોન માંથી ન્યુટ્રોન બને ત્યારે એક પ્રોટોન એક ક્ષય પામે અને ક્ષય પામી અને એના અંદર જ પ્રોટોન માંથી શું બની જશે, ન્યુટ્રોન બની જશે. પ્રોટોન માંથી ન્યુટ્રોન બનશે ત્યારે એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને એની સાથે એક એન્ટી ન્યુટ્રોન ઉત્પન્ન થશે. અત્યાર સુધી તમે એમ સમજતા હતા કે ઇલેક્ટ્રોન માત્ર પરમાણુની બહારની કક્ષામાં ફરતા હોય, પણ નહીં, નેગેટિવ બીટાક્ષયમાંથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુના અંદર હોય છે, પરમાણુના ન્યુક્લિયસમાંથી બહાર આવે છે. હવે જે બહાર આવશે એ બહાર એક ઇલેક્ટ્રોન આવ્યો પ્લસ એક એન્ટી ન્યુટ્રોન આવ્યો અને એના આ પ્રોટોનનું શું થઈ ગયું, ન્યુટ્રોન બની ગયો. પ્રોટોનનું ન્યુટ્રોન બનશે તો આ બહાર આવતો ઇલેક્ટ્રોન વાસ્તવમાં શું છે, તો કે આ બહાર આવતો ઇલેક્ટ્રોન એ વાસ્તવમાં એના કેન્દ્રમાંથી આવે છે, એની ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન પર કોઈ અસર કરતો નથી. અને આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે, ઉર્જા છે એટલે પરમાણુની ઓર્બિટમાં નહીં રોકાય, સીધો ક્યાં જશે, બહાર આવશે. પરમાણુની ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન પાસે પર્ટિક્યુલર ઉર્જા હોતી નથી, એટલે એના કેન્દ્ર સાથે સંકળાઈને ચાલે છે, એ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એટમમાં. પરંતુ અહીંયા ન્યુક્લિયસમાંથી નીકળેલો ઇલેક્ટ્રોન તેના આજુબાજુના ઇલેક્ટ્રોન કોઈ અસર નહીં કરે, સીધો જ બહાર આવશે, કારણ કે એની પાસે સર્ટેન એનર્જી છે, સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી છે, ને એ એનર્જીના કારણે એની ઓર્બિટમાં નહીં ગોઠવાય, પણ ઓર્બિટમાંથી સીધો શું થઈ જશે, બહાર આવશે. ઓકે, તો આ થઈ ગયું એન્ટી ન્યુટ્રિનોની પ્રક્રિયા. હવે ન્યુટ્રિનોમાં શું થાય છે, એ જ આપણું ન્યુક્લિયસ, ન્યુક્લિયસમાં એ જ આપણા 5 પ્રોટોન અને એ જ આપણા 5 ન્યુટ્રોન. અહીંયા ન્યુટ્રોનમાંથી પ્રોટોન થશે તો આપણો આ જે એક ન્યુટ્રોન છે એ બદલાઈ જશે, બદલાઈને શું બની જશે, પ્રોટોન બની જશે. પ્રોટોન બનશે તો એની સાથે સાથે શું બહાર આવશે, એક પોઝિટિવ પ્લસ એક ન્યુટ્રિનો બહાર આવશે. સમજ્યા ને, આ પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન પાસે અને ન્યુટ્રિનો પાસે એનર્જી છે એટલે સીધા બહાર આવી જશે. તો આ થઈ ગયો આપણો એન્ટી ન્યુટ્રિનો, આ ન્યુટ્રિનો. ઓકે, ન્યુટ્રિનો તો આ કોની ઘટના છે, ન્યુક્લિયસમાં થતી ઘટના છે. આમાંથી આવતા પોઝિટિવ ઇલેક્ટ્રોન મતલબ પોઝિટ્રોન કે નેગેટિવ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંનેને અનુક્રમે નેગેટિવ કે પોઝિટિવ બીટા કહે છે અને આ ન્યુક્લિયસની ઘટના છે. ઓકે, તો એન્ટી ન્યુટ્રિનો કે ન્યુટ્રિનો એટલા સૂક્ષ્મ હોય છે કે તે ગમે તે તત્વમાંથી પસાર થઈ શકે છે. તમારે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનોની વાત કરો, પ્રોટોનનો ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એની વાત કરો, જનક અને જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં શું ફેરફાર થાય એની વ્યાખ્યા લખો અને સામાન્ય સૂત્ર અને એક ઉદાહરણ આપો, એટલે તમારો પ્રશ્ન અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.